કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા પંદર દિવસથી વધવાને કારણે પાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે તેમ છતાં સુરતમાં કેસોની સંખ્યા વધી રહી છે સોમવારે શહેરમાં અદત સત્તાવન કેસો આવતા પાલિકા માટે ચિંતા બની ગઈ છે આમ સુરતમાં અત્યાર સુધી ત્રણ હજાર છસો ને બેતાલીસ કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી હમણાં સુધી એકસો સાડત્રીસ લોકો મોતને ભેટી ચૂક્યા છે લોકો લોકડાઉન પૂર્ણ થયા બાદ ઘરની બહાર નીકળી કામ ધંધે નીકળતા કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન એટલે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ માત્ર ફેશન પૂરતું માસ્ક પહેરવું અને વારંવાર હાથ ન ધોવાના કારણે સુરત શહેરમાં છેલ્લા બાર દિવસથી કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં પંદરસોથી વધુ કેસ નોંધાયા હતા જેના કારણે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઈ રહી છે સોમવારે બપોરના બાર વાગ્યા સુધી સુરતમાં અત્યાર સુધી ત્રણ હજાર છસો બેતાલીસ કેસો થયા છે તેની સામે બે હજાર ત્રણસો ને લોકો સાજા પણ થયા છે આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રિકવરી રેટ સૌથી સારો રહ્યો છે સુરતનો રિકવરી રેટ ઓગણ ટકા છે આમ સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી એકસો સાડત્રીસના મોત થયા છે સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીનેવું થી વધુ થવાની શક્યતા દેખાઈ રહી છે અને સુરતમાં નોંધાઈ રહેલા જો કેસોની વાત કરવામાં આવે તો કતારગામ ઝોન સૌથી હોટ ફેવરિટ ચાલુ રહ્યો છે મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્યા છે સેન્ટ્રલ ઝોન વરાછા એ વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્યા છે કતારગામ ઝોનમાં સુરત મહાનગરપાલિકાની તમામ ટીમો જોતરાઈ ગઈ છે નવા નોંધાયેલા કેસોમાં કતારગામ ઝોનના પચીસ જેટલા રત્ન કલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત કોરોના વોરિયર્સ વેપારી વગેરે પણ સંક્રમિત થયા છે